ધોરણ 10 નર્મદા જિલ્લાનું ઊંચું કહી શકાય એવું પરિણામ 86.54%. નર્મદા જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં 31.05% વધારો નોંધાયો હતો. ગત વર્ષે જિલ્લાનું પરિણામ 55.44% આવ્યું હતું, જેમાં નર્મદા જિલ્લામાં A1 ગ્રેડમાં 70 વિદ્યાર્થીઓ આવ્યા હતા, જ્યારે 100% પરિણામ વારે નર્મદા જિલ્લામાં 25 શાળાઓ આવી હતી, જેમાં જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ 100% પરિણામ સાથે મેદાન મારી ગઈ હતી. નર્મદા જિલ્લા 16 કેન્દ્ર પૈકી સૌથી વધુ પરિણામ પ્રતાપનગર કેન્દ્રનું 97.95% અને સૌથી ઓછું પરિણામ ડેડિયાપાડા કેન્દ્રનું પરિણામ 62.17% આવ્યું હતું, જ્યારે અન્ય કેન્દ્રનું પરિણામ જોતા રાજપીપરા કેન્દ્રનું પરિણામ 86.63%, તિલકવાડાનું 87.17%, સાગબારાનું 86.78%, કેવડિયાનું 86.61%, નિવાલદાનું 97.60%, પ્રતાપનગર 97.95%, સેલંબા 88.84%, મોજદાનું 89.89%, ગરુડેશ્વરનું 90.81%, જૂના મોજદાનું 95.58%, ઉમરવાનું 91.30%, ઉતાવળીનું 82.65%, વાડવાનું 94.44%, બોરિયાનું 93.7%, ટિંબાપાડા કેન્દ્રનું પરિણામ 91.45% આવ્યું હતું. આ વખતે તમામ શાળાઓનું પરિણામ વહેલી 30%થી વધુ નોંધાયું હતું, જેમાં 0% વારી માત્ર એક જ શાળા નોંધાઈ હતી. જોકે ધોરણ 12ના પરિણામની જેમ નર્મદા જિલ્લામાં ટોપ 10માં પણ ફરી એકવાર જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપરા મેદાન મારી ગઈ હતી. ટોપ 10માં જય અંબે સ્કૂલના 9 વિદ્યાર્થીઓ આવ્યા હતા, જેમાં નર્મદા જિલ્લામાં પ્રથમ 10માંથી જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપરાના 9 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી જિલ્લાનું અને શાળાનું નામ રોશન કર્યું હતું. શાળા પ્રિન્સિપાલ જાની સાહેબ અને શાળાના મેનેજમેન્ટ વડા મહેશભાઈ આહિરે જણાવ્યું હતું કે જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપરાના 96માંથી 96 વિદ્યાર્થીઓ પાસ થઈ શાળાનું 100% પરિણામ મેળવેલ છે. નર્મદા જિલ્લામાં પ્રથમ નંબર માછી કબીર રાકેશભાઈ 600માંથી 583 ગુણ મેળવી 99.93 PR સાથે જિલ્લામાં પ્રથમ આવ્યો હતો. કબીરે પોતાની સફળતાનો શ્રેય માતા પિતા અને જય અંબે સ્કૂલના શિક્ષકોને આપ્યો હતો. જય અંબે સ્કૂલનું 100% પરિણામ આવતા શાળાના વડા મહેશભાઈ આહિરે તમામ વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી ફટાકડા ફોડી ખુશી મનાવી હતી. દીપક જગતાપ, JDSTV, રાજપીપરા. આજે ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ આવ્યો છું તેને મેં આખો શ્રેય મારા સ્કૂલ મારા માતા પિતાને પાઠવું છું. આખા વર્ષ જે અમારી સ્કૂલે અમારી માટે મહેનત કરી છે, શિક્ષકો દરેક શિક્ષકો ખૂબ જ સપોર્ટિવ છે, માતા પિતા પણ ખૂબ સપોર્ટિવ છે. આખા વર્ષની મહેનત આજે આજના દિવસમાં દેખાઈ રહી છે. અગર સાયન્સ ગ્રુપ લઈને એ ગ્રુપમાં મેં JEE તૈયારી કરું છું, JEE ની તૈયારી કરું છું 11th સાયન્સમાં. શું નામ તારું? માછી કબીર રાકેશભાઈ.